afternoon to all of you. Garma garam baked dish. Easy to make and satisfied to kharij. And variations joye to kitla bada adhadak thai. And fusion jova jaiye to lambu list bane. To have to tame samjhi gaya chho ki aaje aa rasode garma garam baked dish ni varieties banvani chhe with cooking expert Sumira Shah. Jema saudi pehli varieties banche stuffed tortilla with concassed sauce. त्यार बाद बनशे शेल पास्ता विथ स्पिनच सॉस। त्यार बाद बनशे डम्पलिंग इन रोस्टेड बेल पेपर सॉस। अने लास्ट मा बेक वेजिटेबल इन अल्फ्रेडो सॉस। तो रेडी थई जाओ पैन अने पेपर लईने बधी ज बेक डिशेस शीखवा माटे कारण के शुरू करीए छीए तमारो फेवरेट अंगूर तुवेरदार रसोई शो। જો ગેસ્ટ આવવાના હોય તો સાથે કઈક એકમ્પ્લિમેન્ટ્સ તમે મૂકી દો એટલે પૂરું થઈ જાય. યસ, પણ બેક ડિશમાં આપણે ધ્યાન રાખવાની બાબતોની વાત કરીએ તો શું શું એવી વસ્તુ છે જેને ખાસ આપણે ધ્યાનમાં રાખવી પડે? બેક ડિશિસ મેઇનલી સોસ જુદા જુદા બનતા હોય છે. એ સોસ બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે સોસ કડલ ના થઈ જવો જોઈએ, એની કન્સિસ્ટન્સી હોય એ પ્રોપર હોવી જોઈએ. જ્યારે એની અંદર કોઈ પણ વસ્તુ આપણે મૂકીએ સોસની અંદર, તોર્તિયા હોય કે કંઈક ડમ્પલિંગ્સ હોય અથવા તો નૂડલ્સ હોય, તો એ ઘણીવાર મોઇશ્ચર એબ્સોર્બ કરી લેતું હોય ત્યારે સોસ થોડો થીક થઈ જતો હોય. એટલે એક સ્ટેપ આગળ વિચારવું પડે કે કેવી કન્સિસ્ટન્સી રાખીએ તો જ્યારે સર્વ કરીશું ત્યારે પ્રોપર થઈ જાય. બરાબર છે, એક્ઝેક્ટલી. અને એના લીધે જ કદાચ બધાને એક સરખું રિઝલ્ટ નહીં મળતું હોય, બની શકે. ઓકે, પણ આજે બધા કન્ફ્યુઝન દૂર થઈ શકે છે. ઓકે, અને સૌથી પહેલી વેરાયટી છે એ ખૂબ જ ડિફરન્ટ છે, તોર્તિયા અને કોનકેસ્ટ સોસ. રાઈટ, તો કોનકેસ્ટ સોસ શું હોય? કોનકેસ્ટ સોસ છે એ ટોમેટોઝ માંથી જ બનતો એક સોસ છે, પણ એ એક પ્રોસેસ કરવામાં આવે છે. ગરમ પાણીમાં નાખવાનું, ઠંડા પાણીમાં નાખવાનું, હા, અને પછી એનો સોસ બનાવવામાં આવતો હોય છે. બરાબર છે, તો ફ્લેવર કયો હોય છે આમાં? એમાં આમ અરાબિયાતા જે સોસ આવતો હોય છે એ જ ફ્લેવર હોય, પણ એને કોનકાસ્ટ કરવું એટલે જે પ્રોસેસ કરવામાં આવે છે એને કહેવાય છે. બરાબર છે, તો સામગ્રી જોઈ લઈએ. એના માટે બ્લાન્ચ કરેલા ટમેટોઝ છે, રાજમા છે, ટમેટો પ્યુરી, કેપ્સિકમ, કોર્ન, કાંદા, લસણ, ચીલી ફ્લેક્સ, મરચું, મરી, હર્બ્સ અને ફ્રેશ બેસિલ અને તોર્તિયા છે. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ, સૌથી પહેલાં ટમેટોને જે પ્રોસેસ કરવાની છે એ કરીશું. બરાબર, તો એના માટે એક પેન લઈશું. પાણી ઉકાળવા મૂકવાનું છે. ઓકે, ટમેટા થોડા કડક લેવાના છે, પણ પાકા જે લાલ હોય કલરમાં એવા લેવાના છે. જે બાજુ ડીટું હોય એ બાજુ નહીં, પણ એની ઓપોઝિટ સાઈડ એને આવી રીતનું પ્લસ ની જે સાઈન હોય ક્રોસ કટ, હા, એવો ક્રોસ કટ આપવાનો છે. આનાથી જ્યારે આપણે એની પ્રોસેસ કરીશું તો એની જે સ્કીન છે ટમેટાની એ એકદમ સરસ છૂટી પડી જશે અને પછી એનો સોસ બનાવવામાં આવતો હોય છે. બરાબર છે, પાણી ઉકળે એટલે જે ક્રોસ ની સાઈન વાળું ટમેટું છે એ એમાં મૂકી દેવાનું છે. એક થી બે મિનિટ ઉકળવા દેવાનું છે. દરમિયાન બરફ લેવાનો છે અને બરફ વાળું પાણી જ બનાવવાનું છે, એટલે એમાં જરૂર મુજબનું પાણી નાખીશું. એટલે આપણે જેટલા ટામેટાની ગ્રેવી બનાવવી હોય એ બધા એક સાથે આ રીતે ક્રોસ કટ આપીને ગરમ પાણીમાં મૂકી દેવાના. ઓલમોસ્ટ એને બ્લાન્ચ કર્યા કહેવાય એવા કરી દેવાના. ઓકે, ગેસ બંધ કરી દઈશું અને ટમેટો કાઢી લઈશું. હા,
કાઢી અને જે બરફ વાળું પાણી છે એની અંદર એને સોક કરી દઈશું. અચ્છા, એટલે જે ઠંડી ગરમ પ્રોસેસ થાય એનાથી એનું જે સ્કિન હોય એ એકદમ અલગ થઈ જશે. અચ્છા, એટલે ઓલમોસ્ટ ટમેટા આવા થઈ જશે. ઓકે, એટલે પછી એની છાલ કાઢી લેવાની છે. હા, એકદમ ઈઝીલી નીકળી, ઈઝીલી નીકળી જશે. બરાબર. એટલે આ પ્રોસેસ ની કોનકેસ કહેવાય? હા. અચ્છા, ઓકે. મેં જરૂર મુજબના ટમેટોસ કોનકેસ કરી અને કટ કરીને રાખેલા છે. ઓકે. ઘણીવાર કોનકેસ કરેલા જે ટમેટોસ હોય તેને કટ કરી અને એના સીડ્સ કાઢી લેવામાં આવતા હોય છે. ઓકે. કોનકેસ સોસ બનાવતા અને અમુક વાર સીડ સાથે પણ એનો સોસ બનતો હોય છે. ઓકે. અત્યારે આપણે એને સીડ સાથે જ લઈ લઈએ છીએ. રાઈટ. આ રીતે પીલ કરી દઈશું એને. ટમેટો ચોપ થઈ ગયા છે, હવે સોસ બનાવી લઈશું. ઓકે. ઓલિવ ઓઈલ લઈશું, લગભગ 2 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઈલ લઈશું. ઓલિવ ઓઈલ સહેજ ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, 2 થી 3 કળી લસણ નાખીશું. કાંદા અને લસણને બહુ જ લાલ નથી થવા દેવાના, થોડું ટ્રાન્સલુસન્ટ થાય એટલા કરવાના છે. હવે માં ટમેટોઝ નાખી દઈશું. થોડુંક એમાં પાણી નાખીશું. મીઠું નાખીશું. આની અંદર બેસિલ અને થાઇમ, ઓકે, એ બે વસ્તુ યુઝ્યુઅલી કોનકાસમાં નંખાતી હોય છે. ફ્રેશ થાઇમ મળે તો બહુ સારું, ન મળે તો આપણે ડ્રાય હર્બ્સમાં જે થાઇમ હર્બ્સ આવતા હોય છે એ નાખીશું. 1/4 ટીસ્પૂન જેટલા લઈશું. મરી પાવડર નાખીશું 1/4 ટીસ્પૂન. રેડ ચીલી પાવડર જેટલું તીખું ગમતું હોય. સામાન્ય રીતે કોનકાસ સોસ થોડો ટેંગી હોય, તીખો અને સહેજ ખાટો. ઓકે. તો ટમેટાને લીધે ખટાશ આવી જતી હોય, મરચું ગમતું હોય એ પ્રમાણે નાખીશું. અબાઉટ 1 ટીસ્પૂન નાખીશું. ઓલમોસ્ટ ટમેટા કૂક થાય એટલી વાર એને કૂક થવા દઈશું. બરાબર છે. ફ્રેશ બેસિલ છે, લગભગ 10 થી 12 પાન છે, એ પણ આપણે એમાં એડ કરી દઈશું. ખૂબ જ સરસ ફ્રેશ ફ્લેવર. હા, આમાં થાઈમ બી જો ફ્રેશ અવેલેબલ હોય તો નાખવાથી બહુ જ સરસ એની ફ્લેવર આવે છે. મિતલ, કૂક થઈ ગયા છે ટમેટોસ. ઓકે, ગેસ બંધ કરી દઈશું. કોનકાસનું મિશ્રણ ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી તોર્તિયા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે આપણે લઈશું બાફેલા રાજમા છે, લગભગ 2 ટેબલસ્પૂન જેટલા લઈશું. બાફેલા કોર્ન છે, 1 ટેબલસ્પૂન લઈશું. કેપ્સિકમ છે, એ પણ લગભગ 1 ટેબલસ્પૂન જેટલું લઈશું. કાંદા છે, 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા લઈશું. લસણ 1/2 કળી જેટલું લઈશું. મીઠું નાખીશું સ્વાદ મુજબ. ચીલી ફ્લેક્સ નાખીશું 1/2 ટીસ્પૂન જેટલા. મરી નાખીશું 1/4 ટીસ્પૂન. અને ટમેટો પ્યોરે છે એ લગભગ 1 ટેબલસ્પૂન જેટલું લઈશું. તોર્તિયા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. કોનકાસનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે એને ક્રશ કરી લઈએ.
એકદમ ફ્લેવરફુલ કોનકાસ સોસ રેડી છે. હવે તોર્તિયાને સ્ટફ કરીશું અને પછી એસેમ્બલ કરીશું. ઓકે, તોર્તિયા વ્હીટના પણ બનાવી શકાય, જે મેદો હોય એના પણ બનાવી શકાય, અને મકાઈના લોટના અને મેદાના મિક્સ પણ બનાવાય. મેં વ્હીટ તોર્તિયા બનાવ્યા છે. તોર્તિયા એટલે એક જાતની રોટલી, બરાબર? તો વ્હીટ તોર્તિયા લીધા છે અને આશયપૂર્વક એની નાની સાઈઝ લીધી છે, જેથી કરીને જ્યારે બેક ડીશ સર્વ કરતા હોઈએ તો ડિસ્ટર્બ ના થઈ જાય. હા હા, બરાબર છે. જે સ્ટફિંગ રેડી કર્યું છે એની અંદર થોડીક બેસિલ નાખી દઈશું, જેથી એની ફ્લેવર સરસ આવે. થોડુંક એમાં ચીઝ પણ નાખીશું. પ્રોપરલી એને મિક્સ કરી લઈશું. હવે જે તોર્તિયા લીધા છે એની સિંગલ સાઈડ, એક સાઈડ ઉપર સ્ટફિંગ પ્લેસ કરીશું. જે પ્રમાણે આપણને ગમતું હોય એટલી ક્વોન્ટિટીમાં લઈ શકાય છે, અને એને હાફ ફોલ્ડ કરી દઈશું. એ જ રીતે બીજું તોર્તિયા પણ લઈ લઈશું. તોર્તિયા સ્ટફ થઈ ગયા છે, હવે એસેમ્બલ કરીશું. તો બેકિંગ ડીશ લઈશું. સૌથી પહેલા નીચે થોડોક સોસ રેડીશું. એની ઉપર સ્ટફ કરેલા તોર્તિયા પ્લેસ કરીશું. ફરી ઉપર સોસ રેડીશું. ઉપર ચીઝ નાખીશું. તો બધું એસેમ્બલ થઈ ગયું છે. હવે એને બેક કરવા મૂકી દઈશું. પ્રી હીટેડ ઓવનમાં મૂકવાનું છે. દરેક વસ્તુ કૂક થયેલી જ છે, એટલે જસ્ટ ખાલી એની ઇફેક્ટ આવે અને ડીશ ગરમ થાય એટલી વાર માટે જ એને બેક કરવાની જરૂર પડે છે. ઓકે, 250 ડિગ્રી ઉપર એને લગભગ 7-8 મિનિટ બેક કરીશું. ઓકે, બેકિંગ થઈ ગયું છે. હવે એને બેસિલ લીવથી જ ગાર્નિશ કરી લઈએ. તો એક જુદા સોસ સાથેની આ બેક ડીશ છે, અને એની સાથે સ્ટફ તોર્તિયા મૂકેલા છે. તો એને જે બનાવી છે એનો સોસ પણ અલગ છે, અને જે સામાન્ય બેક ડીશની આપણા મગજમાં છાપ હોય એના કરતાં એકદમ ડિફરન્ટ, સ્વાદમાં બી ડિફરન્ટ અને દેખાવમાં પણ ડિફરન્ટ છે. યસ, અને ગરમા ગરમ પણ છે. અને ગરમા ગરમ. સ્ટફ તોર્તિયા વિથ કોનકાસ સોસ બનાવવા માટે જોઈશે. સોસ બનાવવા માટે ટામેટા 4-5 નંગ, પાણી જરૂર મુજબ, બરફનું પાણી જરૂર મુજબ, ઓલિવ ઓઇલ 2 ટેબલસ્પૂન, ડુંગળી 1 ટેબલસ્પૂન, લસણ 2-3 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, થાઈમ હર્બ્સ 1/4 ટીસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, બેઝિલ 10-12 પાન. સ્ટફિંગ બનાવવા માટે જોઈશે રાજમા 2 ટેબલસ્પૂન, બાફેલા કોર્ન 1 ટેબલસ્પૂન, કેપ્સિકમ 1 ટેબલસ્પૂન, ડુંગળી 1/2 ટેબલસ્પૂન, લસણ 1 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન, ટમેટો પ્યોરે 1 ટેબલસ્પૂન, બેઝિલ 5-6 પાન, ચીઝ 1/2 ક્યુબ. એસેમ્બલિંગ માટે જોઈશે તોર્તિયા અને ચીઝ. સ્ટફ તોર્તિયા વિથ કોનકાસ સોસ બનાવવાની રીત. સૌપ્રથમ સોસ બનાવવા માટે ટામેટાને કાપા પાડી ગરમ પાણીમાં ઉમેરી 1-2 મિનિટ માટે બ્લાન્ચ કરી લો. હવે ટામેટાને બરફના પાણીમાં ઉમેરી 1-2 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ટામેટાની સ્કિન કાઢી કટ કરી લો. હવે એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ડુંગળી અને લસણને સાંતળી લો. હવે તેમાં ટામેટા, પાણી, મીઠું, થાઈમ હર્બ, મરી પાવડર અને લાલ મરચું ઉમેરી કૂક કરી લો. છેલ્લે તેમાં બેઝિલ ઉમેરી મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો.
ઠંડુ થઈ ગયા બાદ મિશ્રણને ક્રશ કરી લો. હવે સ્ટફિંગ બનાવવા માટે બીજા એક બાઉલમાં બાફેલા રાજમા, કોર્ન, કેપ્સિકમ, ડુંગળી, લસણ, મીઠું, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને ટમેટો પ્યોરી ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં બેઝિલ અને ચીઝ ઉમેરી મિક્સ કરી લો. હવે ટોર્ટિયા પર સ્ટફિંગ મૂકી ફોલ્ડ કરી લો. એક બેકિંગ ડિશમાં સોસ પાથરી, ઉપર ટોર્ટિયા મૂકી ઉપરથી સોસ પોર કરી ચીઝ ભભરાવી પ્રીહીટેડ ઓવનમાં 250 ડિગ્રી ઉપર 7-8 મિનિટ માટે બેક કરી લો. બેક થઈ ગયા બાદ બેક ડિશને સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ સ્ટફ ટોર્ટિયા વિથ કોનકાસ સોસ. વેલકમ બેક ટુ યોર ફેવરેટ અંગૂર તુવેદાર રસોઈ શો. આ રસોડે બેક ડિશિસમાં વેરાયટીઝ બની રહી છે. સુમીરાબેન, ખૂબ જ ફ્લેવરફુલ એક સોસ અને એની સાથે બેક ડિશ બનાવી. રાઈટ. અને હવે આપણે લઈએ છીએ શેલ પાસ્તા વિથ સ્પિનેચ સોસ. રાઈટ. ઓકે, તો એમાં કઈ ફ્લેવર આપી છે? એમાં આપણે સ્પિનેચની ફ્લેવર છે અને એની સાથે વ્હાઇટ સોસનું કોમ્બિનેશન છે. અરે વાહ. અને હંમેશા જ્યારે આપણે બેક ડિશનો વિચાર કરીએ ને તો હંમેશા વ્હાઇટ સોસ બેઝડ અને સાથે પાસ્તા હોય, સાથે ચીઝ હોય અથવા તો વેજીટેબલ અથવા ફ્રૂટ. બરાબર છે. યુઝ્યુઅલી તો બેક ડિશ જો વિચારીએ તો મેક્રોની વિથ પાઇનેપલ સૌથી પોપ્યુલર બેક ડિશ. હવે તેનું નામ જ બેક ડિશ થઈ ગયું છે. બરાબર છે. પણ આજે ખૂબ બધા વેરિએશન શીખવાના છીએ. હા, આજે આપણે બધા જ જુદા સોસીસ જોવાના છીએ. રાઈટ. તો આપણે સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. એના માટે આપણે લઈએ છીએ ચીઝ છે, દૂધ છે, ક્રીમ છે, મેદો છે, પાલક પ્યુરે છે, શેલ પાસ્તા છે, પનીર છે, હર્બ્સ, કોર્ન, બટર, તીખા મરચા, લસણ, મીઠું અને ચીલી ફ્લેક્સ. ઓકે, શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં સ્ટફિંગ રેડી કરીશું. ઓકે. એક મિક્સિંગ બોલ લઈશું, પનીર લઈએ છીએ, લગભગ 3-4 ટેબલ સ્પૂન જેટલું પનીર લઈશું. કોર્ન લઈશું લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ચીલી ફ્લેક્સ અબાઉટ 1/2 ટીસ્પૂન. એની સાથે હર્બ્સ નાખીશું, એ પણ લગભગ 1/4 ટીસ્પૂન જેટલા લઈશું. મિક્સ હર્બ્સ છે. મિક્સ કરી લઈશું બધું. સ્ટફિંગ રેડી થઈ ગયું છે. બોઇલ કરેલા પાસ્તા છે, ફ્લોરેટ ફૂલના શેપના છે. કોઈ પણ પાસ્તા જે મોટી સાઇઝના હોય અને શેપ બી કોઈ પણ હોઈ શકે છે, જેની અંદર આપણે કોઈ પણ વસ્તુનું સ્ટફિંગ કરી શકીએ એને શેલ પાસ્તા. એવા શેલ શેપના પણ આવતા હોય છે, લાંબા જે ભૂંગળી જેવા આવતા હોય છે, એ પણ લઈ શકીએ. એલ્બો કોઈ પણ પાસ્તા સ્ટફિંગ કરી શકાય. ઓકે. તો આ પાસ્તાને પણ આપણે થોડા સ્ટફ કરી લઈશું. બહુ જ હલકે હાથે એને હેન્ડલ કરવાના છે. પાસ્તામાં પણ અત્યારે ખૂબ બધા જુદી જુદી ટાઈપના શેપ્સ મળતા હોય છે. રાઈટ. કલર્સ પણ મળતા હોય. હા. હવે તો સ્પિનેચ બેઝ પાસ્તા, ટમેટો બેઝ પાસ્તા, એવા ઘણા બધા મળતા હોય છે. હલકા હાથે એને થોડું ખોલીશું અને એની અંદર સ્ટફિંગ મૂકી અને ફરી પાછું બંધ કરી દઈશું. પાસ્તાને જ્યારે બાફીએ ત્યારે ઉકળતા પાણીમાં થોડુંક મીઠું અને તેલ નાખીને આપણે બોઇલ કરતા હોઈએ છીએ. એકદમ માઉથ વોટરિંગ અને ગરમા ગરમ બેક ડિશની વેરાયટી બની રહી છે, જેની આગળની પ્રોસેસ શીખીશું. પણ પહેલા લઈશું એક બ્રેક. વેલકમ બેક ટુ યોર ફેવરેટ અંગૂર તુવેરદાર રસોઈ શો. સ્ટફ થઈ ગયા છે પાસ્તા, હવે સોસ બનાવી લઈશું. ઓકે. બટર લઈશું લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું. હવે આપણે વ્હાઇટ સોસ બનાવી રહ્યા છીએ અને એમાં પાલક નાખી અને પાલકનો સોસ બનશે. ઓકે, એટલે સરસ ગ્રીન કલર આવશે. બટર ગરમ થાય એટલે લગભગ એમાં 1/2 ટીસ્પૂન જેટલો મેદો લઈશું. મેદાને થોડોક શેકીશું, આવો સહેજ ફૂલી જાય એટલો કરવાનો છે, વધારે લાલ નથી કરવાનો. દૂધ નાખીશું એમાં.
મીઠું નાખીશું, એક વાર હલાવી લઈશું એને, થોડુંક પાણી નાખીશું. એકલા દૂધ થી પણ બનાવી શકાય, અને દૂધ અને પાણી મિક્સ કરીને પણ બનાવી શકાય. ચીલી ફ્લેક્સ નાખીશું લગભગ હાફ ટીસ્પૂન, હર્બ્સ નાખીશું 1/4 ટીસ્પૂન, ગાર્લિક નાખીશું હા લગભગ 2 કળી જેટલું, તીખા લીલા મરચા છે એ પણ લગભગ 1 મરચા જેટલું નાખીશું. એકદમ સરસ ફ્લેવરફુલ સોસ રેડી. હા, હવે આને કેટલો કુક કરીશ? આને બહુ કુક કરવાનો જ નથી, એની એકવાર કન્સિસ્ટન્સી મળી જાય એટલે હવે એમાં પાલક નાખીશું. જેટલું ગ્રીન ગમતું હોય એ પ્રમાણે પાલક નાખવાની છે. પાલકને બ્લાન્ચ કરી અને જસ્ટ એને ક્રશ કરી લીધી છે. ઓકે, તો અત્યારે આપણે કેટલી પાલક લીધી? અત્યારે મેં લગભગ 50 ગ્રામ પાલક હતી જેને બ્લાન્ચ કરી છે અને એની પેસ્ટ લીધી છે. ઓકે, હા, અને ખૂબ જ સરસ કલર આવી જાય. હા, બહુ જ ફાઇન કલર આવી જાય છે. લગભગ 1 ટીસ્પૂન જેટલું ક્રીમ નાખીશું. અચ્છા, 2 થી 3 મિનિટ એને ઉકળવા દઈશું. ઓકે, સોસ રેડી થઈ જશે. રાઈટ, સુમીરાબેન, સોસ રેડી છે, હવે એસેમ્બલ કરવાનું છે. યસ, હવે એસેમ્બલ કરીશું. ઓકે, સર્વિંગ જે બેક કરી શકાય એવો એક બોલ લઈશું. સૌથી પહેલા નીચે થોડોક સ્પિનેચ સોસ રેડીશું. બોલ ગ્રીસ કરી લેવાનો છે. પાસ્તા અંદર પ્લેસ કરીશું. એક લેયર થઈ જાય પછી એની ઉપર ફરી સોસ પોર કરીશું. ફરી પાસ્તાનું લેયર કરીશું. ફરી થોડો સોસ ઉપર પોર કરીશું. છેલ્લું લેયર કરી દઈશું. બાકીનો સોસ જે છે એ ઉપર રેડી દઈશું. ચીઝથી એને ગાર્નિશ કરીશું. જે થોડાક પાસ્તા આપણે બચાવ્યા છે એને ગાર્નિશિંગમાં લઈ લઈશું. ઓકે, પ્રીહીટેડ ઓવનમાં એને બેક કરવા મૂકી દઈશું. એને પણ 250 ડિગ્રી ઉપર જ્યાં સુધી ચીઝ થોડી મેલ્ટ થાય એટલી વાર માટે બેક કરવાનું છે. ઓલમોસ્ટ 4 થી 5 મિનિટ્સમાં જ થઈ જશે. તો મિત્તલ, ઘરમાંથી જ મળી જાય, ઇઝીલી અવેલેબલ હોય એવા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનતો શેલ પાસ્તા અને સ્પિનેચ સોસ, જે ટેસ્ટમાં પણ એટલો જ લાજવાબ છે. શેલ પાસ્તા વિથ સ્પિનેચ સોસ બનાવવા માટે જોઈશે. પાસ્તા બનાવવા માટે શેલ પાસ્તા 1 કપ, પનીર 3 થી 4 ટેબલસ્પૂન, બાફેલી મકાઈ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, મિક્સ હર્બ્સ 1/4 ટીસ્પૂન. સ્પિનેચ સોસ બનાવવા માટે જોઈશે બ્લાન્ચ કરેલી પાલક 50 ગ્રામ, બટર 1/2 ટેબલસ્પૂન, મેંદો 1/2 ટીસ્પૂન, દૂધ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, મિક્સ હર્બ્સ 1/4 ટીસ્પૂન, લસણ 2 કળી, સમારેલા લીલા મરચાં
एक नंग, क्रीम एक टीस्पून, अन्य सामग्री में जोइशे चीज एक क्यूब। शेल पास्ता विथ स्पिनच सॉस बनावानी रीत। सर्वप्रथम स्टफिंग बनावा माटे एक बाउल में पनीर, मकाई, मीठू, चिली फ्लेक्स अने मिक्स हर्ब्स लई मिक्स करी स्टफिंग तैयार करो। हवे पास्ता में स्टफिंग ने स्टफ करी लो। हवे सॉस बनावा माटे एक पैन में बटर लई तेमा मैंदो उमेरी शेकी लो। त्यारबाद तेमा दूध, मीठू, पानी, चिली फ्लेक्स, मिक्स हर्ब्स, लसन, लीला मरचा अने पालकनी प्योरी उमेरी मिक्स करी लो। छेले तेमा क्रीम उमेरी 5-6 मिनिट माटे कूक करी लो। हवे बेक डिश में सॉस लई स्टफ करेला पास्ता मूकी सॉस अने पास्ताना 3 लेयर करी चीज भभरावी प्री हीटेड ओवन में 250 डिग्री पर चीज मेल्ट थाय त्यां सुधी बेक करी लो। बेक थई गया बाद बेक डिश ने सर्व करो। तो तैयार छे एकदम टेम्पटिंग शेल पास्ता विथ स्पिनच सॉस। સુવિનાબેન, હવે આપણે રોસ્ટેડ બેલ પેપર સોસ અને એમાં ડમ્પલિંગ એનું કોમ્બિનેશન લઈએ છીએ, રાઈટ? તો તમે અત્યારે બેલ પેપર રોસ્ટ કરી રહ્યા છો? હા, જો આ સરસ આવી રીતે જે પણ બેલ પેપર આપણે લાલ લઈ શકીએ, પીળા કે લીલા, એને આવી રીતના એકદમ કાળા શેકી લેવાના છે, કમ્પ્લીટલી કમ્પ્લીટલી, અને આખું એને બાળી જ દેવાનું છે. ઓકે, અને પછી એને જે પ્રોસેસ છે કે એને આવી રીતની કોઈ પણ ઝીપલોક લેવાની છે અને એની અંદર મૂકી દેવાનું છે. ગરમ 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 ને જ. અને ઝિપલોક બંધ કરી દેવાની છે. ઓકે, એની જે વરાળ થશે એનાથી જે સોફ્ટ થઈ જશે અને એની સ્કિન પછી ઇઝીલી પીલ થઈ શકશે. અચ્છા, ઓકે. તો એવી જ રીતે રોસ્ટેડ બેલ પેપર ને આપણે શેકી એની સ્કિન પીલ કરી અને કટ કરીને રાખેલા છે. બરાબર છે. હવે એમાંથી સોસ બનાવવાનો હોય છે. બરાબર છે. અને બાકીની સામગ્રી જોઈ લઈએ. જોઈ લઈએ. એના માટે બેલ પેપર શેકેલા, સ્પગેટી નૂડલ્સ છે, દૂધ છે, મેદો છે, સ્પિનેચ છે, મીઠું, મરી, ચીલી ફ્લેક્સ, લસણ, બટર, કોર્ન છે, લાલ મરચું, ખાંડ, ટમેટો પ્યુરી, બેકિંગ પાવડર, કાંદા અને તીખા લીલા મરચા. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે ડમ્પલિંગ્સ બનાવીશું. ઓકે. એક પેનમાં અબાઉટ 1 ટેબલસ્પૂન બટર લઈશું. ઓકે. બટર સહેજ ગરમ થાય એટલે એમાં નાખીશું કોર્ન, લગભગ 2 ટેબલસ્પૂન જેટલા. લીલા મરચા નાખીશું, 1 લીલું મરચું તીખું જેને ઝીણું સમાર્યું છે. થોડુંક ગાર્લિક નાખીશું, લગભગ 1/2 કળી જેટલું. હલાવી લઈશું આને. એમાં મેદો નાખીશું, 2-2.5 ટેબલસ્પૂન જેટલો મેદો લઈશું. જરાકવાર માટે મેદાને શેકવાનો છે. દૂધ નાખીશું એની અંદર. થોડુંક બીજું દૂધ નાખીશું, પાલક નાખીશું, ઝીણી સમારેલી પાલક છે, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. અત્યારે પાલકનું પ્રમાણ કેટલું લઈશું? લગભગ આ 40-50 ગ્રામ પાલક છે. મીઠું થોડુંક સમજીને નાખીશું, બીકોઝ બટરમાં બી છે અને પાલક પણ થોડીક ખારી જ હોય છે. બ્લેક પેપર, થોડોક બેકિંગ પાવડર, ચપટી. અચ્છા, હા, હલાવી લઈશું. સામાન્ય રીતે ડમ્પલિંગ્સ જે બનતા હોય એને બાફવા પડતા હોય, હા, પણ અહીંયા બધું કૂક થઈ જશે એટલે બાફવાની જરૂર નહીં પડે. એકદમ સરસ લોટ જ બની, લોટ જ બની ગયો છે. ગેસ બંધ કરી દઈશું. ડમ્પલિંગ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. સહેજ ઠંડુ થાય એટલે એના આપણે બોલ્સ વાળીશું. ઓકે. હવે જે બેલ પેપર આપણે રોસ્ટ કરીને રાખ્યા છે એમાંથી સોસ બનાવી લઈશું. ઓકે. ઓલિવ ઓઇલ લઈશું, લગભગ 1.5-2 ટેબલસ્પૂન. આવી મોટી મોટા ટુકડા કરેલી એક ડુંગળી લઈશું. ઓકે. અને 3-4 કળી જેટલું લસણ લઈશું.
ડુંગળી અને લસણ થોડાક આવા ટ્રાન્સલુસન્ટ થાય એટલે જે કેપ્સિકમ રોસ્ટ કરીને રાખ્યા હતા એ લઈ લઈશું. થોડીક એની આવી બ્લેક સ્કિન અંદર જાય તો એક એને સરસ એરોમા આપે છે, એટલે એને ધોવાના નહીં, ખાલી સ્કિન પીલ જ કરવાની. થોડુંક પાણી નાખીશું એમાં, લાલ મરચું નાખીશું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું. અચ્છા, ખાંડ બી આમાં હોય? હા, ખાલી એક એને મીઠાશ આપવા પૂરતી. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ચીલી ફ્લેક્સ આવશે, ટમેટો પ્યુરી છે એ લગભગ 3-1 ટીસ્પૂન જેટલી નાખીશું. ત્રણ થી ચાર મિનિટ માટે આ બધું જ કુક થવા દઈશું. ઓકે, જે કેપ્સિકમ હતા લાલ રોસ્ટેડ એકદમ સોફ્ટ થઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું. બધું સરસ એકરસ થઈ ગયું, એકરસ થઈ ગયું છે. હવે આને ક્રશ કરવાનું છે, તો એ પહેલા એને સહેજ ઠંડુ કરી લઈશું. સોસનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આ મિશ્રણમાંથી આપણે ડમ્પલિંગ્સ વાળી લઈએ. ડમ્પલિંગ્સ આપણે આપણી ઈચ્છા પ્રમાણે કોઈ પણ શેપના કરી શકીએ છીએ. અત્યારે આપણે સ્ટાન્ડર્ડ ગોળ ડમ્પલિંગ્સ કરીએ છીએ. શેપ અને સાઈઝ એ આપણી ઈચ્છા પર છે. ઓકે, ડમ્પલિંગ્સ વળાઈ ગયા છે. બેલ પેપરનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે એને ક્રશ કરી લઈશું. થોડુંક પાણી નાખીશું એની કન્સિસ્ટન્સી માટે. બહુ થીક ના હોવો જોઈએ? હા ના, કારણ કે જે ડમ્પલિંગ છે એ એબ્સોર્બ કરશે મોઇસ્ચર. સોસ રેડી છે, હવે એસેમ્બલ કરીશું. ડમ્પલિંગ્સની સાથે આપણે થોડીક સ્પગેટી પણ મૂકીશું, તો નીચે બેઝમાં થોડીક સ્પગેટી મૂકી દઈએ. સોસ પોર કરીશું, એની ઉપર ડમ્પલિંગ્સ મૂકીશું. બાકીનો સોસ પણ પોર કરીશું. ચીઝ સ્પ્રિંકલ કરી દઈશું. એસેમ્બલ થઈ ગયું છે, એને બેક કરવા મૂકી દઈએ. 250 ડિગ્રી પર જ ચીઝ મેલ્ટ થાય એટલી વાર માટે એને બેક કરીશું. તો મિતલ, ડમ્પલિંગ્સ અને એની સાથે રોસ્ટેડ બેલ પેપરની ફ્લેવર ટેસ્ટમાં પણ બહુ જ સરસ, ટેંગી, અને જે કેપ્સિકમને આપણે કાળા બાળી નાખ્યા હતા એની જે બાર્બેક્યુ ફ્લેવર આવે છે એ બહુ જ સરસ લાગે છે આમાં. ઓફકોર્સ. ડમ્પલિંગ્સ ઇન રોસ્ટેડ બેલ પેપર સોસ બનાવવા માટે જોઈશે. ડમ્પલિંગ્સ બનાવવા માટે બટર 1 ટેબલસ્પૂન, બાફેલા મકાઈ 2 ટેબલસ્પૂન, બારીક સમારેલા લીલા મરચાં 1 નંગ, લસણ 1 કળી, મેંદો 2.5 ટેબલસ્પૂન, દૂધ 1/2 કપ, પાલક 40-50 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1/2 ટીસ્પૂન, બેકિંગ પાવડર ચપટી. સોસ બનાવવા માટે જોઈશે કેપ્સિકમ 2-3 નંગ, ઓલિવ ઓઇલ 2 ટેબલસ્પૂન, ડુંગળી 1 નંગ, લસણ 3-4 કળી, પાણી જરૂર મુજબ, લાલ મરચું 1/2 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, મીઠું
સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, ટમેટો પ્યોરી 3 ટીસ્પૂન, એસેમ્બલિંગ માટે જોઈશે બફેલી સ્પેગેટી અને ચીઝ. ડમ્પલિંગ્સ ઇન રોસ્ટેડ બેલ પેપર સોસ બનાવવાની રીત. સૌ પ્રથમ બેલ પેપર્સને શેકી લઈ તેને ઝીપલોક બેગમાં પેક કરી લો. ત્યારબાદ તેની સ્કિન રિમૂવ કરી કટ કરી લો. હવે એક પેનમાં બટર લઈ તેમાં મકાઈના દાણા, લીલા મરચાં, લસણ, મેંદો, દૂધ, પાલક, મીઠું, મરી પાવડર અને બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. ઠંડુ થઈ ગયા બાદ ગોળાવાળી ડમ્પલિંગ્સ તૈયાર કરો. હવે એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ડુંગળી અને લસણને સાંતળી લો. ત્યારબાદ તેમાં લાલ કેપ્સિકમ સાંતળી લો. તેમાં પાણી ઉમેરી લાલ મરચું, ખાંડ, મીઠું, ચીલી ફ્લેક્સ અને ટમેટો પ્યોરી ઉમેરી 5-7 મિનિટ માટે કૂક કરી લો. હવે મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. મિશ્રણને જારમાં લઈ ક્રશ કરી બાઉલમાં કાઢી જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. હવે એક બેક ડિશમાં સ્પેગેટી પાથરી સોસ પોર કરી બનાવેલા ડમ્પલિંગ્સ મૂકી બાકીનો સોસ પોર કરી ચીઝ ભગરાવી પ્રીહીટેડ ઓવનમાં 250 ડિગ્રી ઉપર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરી લો. બેક થઈ ગયા બાદ બેક ડિશને સર્વ કરો. તો તૈયાર છે ડમ્પલિંગ્સ ઇન રોસ્ટેડ બેલ પેપર સોસ. વેલકમ બેક ટુ યોર ફેવરિટ અંગૂર તુવેરદાળ રસોઈ શો. બેક ડિશમાં ખૂબ જ અલગ જ વેરિએશન શીખી રહ્યા છીએ આપણે. સુમીરાબેન, ખૂબ જ અલગ અલગ ટાઈપના સોસીસ આપણે શીખ્યા, વેરિએશન પણ તમે ઘણા બધા આપ્યા, અને હવે આપણે બેક્ડ વેજીટેબલ ઇન અલ્ફ્રેડો સોસ લઈએ છીએ. અલ્ફ્રેડો સોસ ખૂબ જ પોપ્યુલર છે અને ઓલમોસ્ટ બધાએ ટેસ્ટ કર્યો હશે, રાઈટ? તો આમાં કોઈ વેરિએશન છે કે આપણે એ જ અને આની અંદર આપણે વેજીટેબલ લઈ અને અલ્ફ્રેડો સોસ જ બનાવીશું. ઓકે, હા, જે પરંપરાગત રીતે બને છે. હા હા, ઓકે. તો સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. ક્રીમ છે, 3 જાતની ચીઝ છે, મોઝરેલા, પાર્મેઝન અને પ્રોસેસ ચીઝ, વેજીટેબલ છે, હર્બ્સ, કાંદા, કેપ્સિકમ, પાર્સલે, લસણ, મરી, મીઠું અને બટર. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. એક પેન લઈશું, ઓલિવ ઓઇલ લઈશું લગભગ 1 ટીસ્પૂન. ઓકે. તેલ સહેજ ગરમ થાય એટલે એમાં વેજીટેબલ નાખીશું, જેમાં ફણસી, ગાજર અને ફ્લાવર એને પાર બોઇલ કરીને લીધા છે. ઓકે. અને વેજીટેબલ્સ કેટલા લઈશું અત્યારે? લગભગ 1/2 કપ લઈએ છીએ. ઓકે. મીઠું નાખીશું, હર્બ્સ છે લગભગ 1/4 ટીસ્પૂન લઈશું અને મરી પાવડર છે સફેદ મરીનો, એ પણ 1/4 ટીસ્પૂન લઈશું. વેજીટેબલ સરસ સિઝનિંગ થઈ અને રેડી થઈ ગયા છે. ઓકે. એને એક બાજુ લઈ લઈશું અને હવે સોસ બનાવવાની તૈયારી કરીશું. લગભગ 1 ટેબલસ્પૂન બટર લઈશું. ઓકે. બટર સહેજ ગરમ થાય એટલે એમાં 2-3 કળી લસણ નાખીશું. ઓકે. મરી નાખીશું એમાં 1/4 ટીસ્પૂન મરી, એની સાથે ક્રીમ છે લગભગ 1 કપ ક્રીમ, એ પણ એડ કરી દઈશું. મોઝરેલા ચીઝ નાખીશું એની અંદર. ઓકે. પાર્મેઝન ચીઝ નાખીશું થોડી. એને પ્રોપરલી હલાવી દઈશું. અને બંને ચીઝનું પ્રમાણ આપણે કેટલું રાખીશું? પ્રમાણ આપણે જેટલી નાખવી હોય એટલી નાખી શકાય. અત્યારે આપણે બંને ચીઝને ભેગી થઈને 1/4 કપ લીધી છે. ઓકે. પાર્સલે છે ફ્રેશ, એ થોડીક અંદર ફ્લેવર માટે નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. ઓકે. હવે એને એસેમ્બલ કરીશું.
યુએસમાં દરેકે દરેક ગ્રોસરી સ્ટોરમાં અલ્ફ્રેડો સોસ રેડી જ મળે છે અને મૂળ તો અલ્ફ્રેડો સોસમાં થિકનિંગ એજન્ટ તરીકે ફક્ત અને ફક્ત ચીઝ જ વપરાતું પણ હવે તેમાં સ્ટાર્ચ અને ક્રીમ પણ વપરાય છે અત્યારે સરસ મજાની બેક ડિશને એસેમ્બલ કરવાની છે પણ પહેલા લઈશું એક બ્રેક સ્વાગત છે તમારું તમારા મનપસંદ અંગૂર તુવેર દાળ રસોઈ શોમાં હવે બેક ડિશને એસેમ્બલ કરી લઈએ સુમીરાબેન હવે એસેમ્બલ કરીશું ચોક્કસ લેયર્સ પણ આપણે વેજીટેબલ અને સોસના કરી શકીએ અત્યારે આપણે એના ઇન્ડિવિડ્યુઅલ નાના સર્વિંગમાં કરવું છે એટલે વેજીટેબલને સોસની અંદર જ હું મિક્સ કરી દઉં છું અને આ જ મિશ્રણમાં આપણે પાસ્તા એડ કરવા હોય તો હા પાસ્તા નૂડલ્સ કરી શકીએ અચ્છા ચીઝી સોસ જેમ જેમ ઠરતો જાય એમ થિક થતો જશે યસ ચીઝ સ્પ્રિંકલ કરી દઈશું હવે એની ઉપર બેક કરવા મૂકીશું એને ટુ ફિફ્ટી ડિગ્રી ઉપર લગભગ 4-5 મિનિટમાં બેક થઈ જશે વેજીટેબલ અલ્ફ્રેડો સોસમાં આપણે બેક કરી લીધા છે અને એને પાર્સલેથી ગાર્નિશ કરી લઈએ એકદમ જેને બેક ડિશનો બેઝિક સોસ કહેવાય એવો આ અલ્ફ્રેડો સોસ હોય છે અને નાના મોટા સૌને ચીઝી એની જે ફ્લેવર હોય છે અને 3 જાતની ચીઝ એમાં વપરાતી હોય છે તો બધાને જ પસંદ પડે છે ઓફ કોર્સ યુનિવર્સલ ટેસ્ટ એક્ઝેક્ટલી યુનિવર્સલ બેક વેજીટેબલ ઇન આલ્ફ્રેડો સોસ બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન મીઠું નાખીને પારબોઇલ કરેલા ગાજર ફ્લાવર અને ફણસી 1/2 કપ મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ હર્બ્સ 1/4 ટીસ્પૂન મરી પાવડર 1/4 ટીસ્પૂન સોસ બનાવવા માટે જોઈશે બટર 1 ટેબલસ્પૂન લસણ 2-3 કળી મરી પાવડર 1/4 ટીસ્પૂન ક્રીમ 1 કપ મોઝરેલા ચીઝ 1 ક્યુબ પામેઝન ચીઝ 1 ક્યુબ પાસ્લે જરૂર મુજબ અને સામગ્રીમાં જોઈશે પ્રોસેસ ચીઝ જરૂર મુજબ બેક વેજીટેબલ ઇન અલ્ફ્રેડો સોસ બનાવવાની રીત સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં વેજીટેબલ્સ મીઠું મિક્સ હર્બ્સ અને મરી પાવડર લઈ વેજીટેબલ્સને સાંતળી લો હવે સોસ બનાવવા માટે બીજા એક પેનમાં બટર લઈ તેમાં લસણ ઉમેરી સાંતળી લો ત્યારબાદ તેમાં મરી પાવડર ક્રીમ મોઝરેલા ચીઝ પામેઝન ચીઝ અને પાસ્લે ઉમેરી કૂક કરી સોસ તૈયાર કરો હવે વેજીટેબલ્સને સોસમાં ઉમેરી મિક્સ કરી લો મિશ્રણને અવન પ્રૂફ બાઉલમાં લઈ ઉપરથી પ્રોસેસ ચીઝ પભરાવી પ્રીહીટેડ અવનમાં 250 ડિગ્રી ઉપર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરી લો બેક થઈ ગયા બાદ બેક ડિશને સર્વ કરો તો તૈયાર છે બેક વેજીટેબલ ઇન અલ્ફ્રેડો સોસ બેકિંગ વર્ષો જૂની પરંપરા છે અને તમને ખબર છે કે દુનિયાનું સૌથી પહેલું ઓવન 6,500 વર્ષ પહેલા ક્રોએશિયામાં શોધાયું હતું અને ઈજિપ્તના લોકો તો બ્રેડની યીસ્ટની મદદથી બેક કરીને બનાવતા અને રોમન એમ્પાયરમાં પેસ્ટ્રી શેફને પાસ્ટિલારિયમ કહેવાતા અને જે શેફ નવો ટેસ્ટ કે નવી ફ્લેવર ડેવલપ કરે એને સ્પેશિયલ પ્રાઇઝ આપવામાં આવતું તો ચાલો આવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો અને વાનગીઓ સાથે આવતીકાલે ફરીથી મળીશું અત્યારે મિત્તલ સેઝ ગુડ બાય અને હા જો તમારે કોઈ સ્પેશિયલ રેસિપી આ રસોડે આવીને બનાવવી હોય તો બસ તમારી સ્પેશિયલ રેસિપી તમારું નામ અને તમારો ફોન નંબર લખી મોકલાવવાનો છે અમને આ એડ્રેસ પર રસોઈ શો કલર્સ ગુજરાતી બીજો માળ સંભાવ હાઉસ જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ 3800015 અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સગુજરાતી.com